મિત્રો, સમાજમાં આપણે ઘણીવાર જોઈએ છીએ કે અંધશ્રદ્ધાને કારણે દોરવાઈને લોકો ખૂબ નુકસાન ઉઠાવતા હોય છે, આર્થિક રીતે પાયમાલ થતા હોય છે, અંધશ્રદ્ધાને કારણે ન કરવાનું કરી બેસે છે, પોતાનું સ્વાસ્થ્ય અને કેટલીક વખત તો જિંદગી ગુમાવતા હોય છે. તો આ ગંભીર મુદ્દા પર ચર્ચા કરવા આજે આપણી સાથે છે જાણીતા મનોચિકિત્સક ડૉક્ટર ખ્યાતિ મેતલિયા, પીસ ઓફ ઇન્ડિયા સંસ્થાના મહિલા વિભાગના ગુજરાત રાજ્યના પ્રમુખ ડૉક્ટર મીરાબેન પંચાલ, તેમજ પીસ ઓફ ઇન્ડિયા સંસ્થાના ગુજરાતના યુવા પ્રમુખ શ્રી વિજયભાઈ પરમાર. આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલા હું ડૉક્ટર ખ્યાતિ મેતલિયાને પૂછવા માંગીશ કે અંધશ્રદ્ધા કે ચમત્કાર એવું કંઈ હોતું હોય છે, બનતું હોય છે, આપ શું માનો છો? વિજ્ઞાન પ્રમાણે અંધશ્રદ્ધા કે ચમત્કાર જેવું કશું જ હોતું નથી. હા, એક વસ્તુ છે કે જ્યારે કોઈ વ્યક્તિ ફેથ હીલિંગ એટલે જે અંધશ્રદ્ધા અથવા તો જે આપણે કહીએ કે કોઈ ભૂવા પાસે જાય છે કે આવા કોઈ પણ પાસે જાય છે કે જેને આપણે ફેથ હીલિંગ અથવા તો ટ્રેડિશનલ હીલિંગ કહીએ છીએ કે જેમાં દવા કે એનો કશો જ ઉપયોગ કર્યા વગર ફક્ત દુઆ અથવા પછી અમુક રિચ્યુઅલ્સ કરવામાં આવે કે ભાઈ આટલા ચોખા ચડાવો, આટલું આ ચડાવો વગેરે વગેરે, એનાથી વ્યક્તિને સારું કરવામાં આવે છે. અંધશ્રદ્ધા વિજ્ઞાન બિલકુલ નથી માનતું, પણ તે છતાં પણ ઘણા બધા કેસીસ છે એ સોલ્વ થતા હોય છે અંધશ્રદ્ધામાં. દેટ ઇઝ બીકોઝ ઓફ પ્લેસીબો ઇફેક્ટ. પ્લેસીબો ઇફેક્ટ કે જેમાં આપણે આપના જેવા ડોક્ટર કહી દે પેશન્ટને કે આ દવા છે ને એનાથી તમે ચોક્કસ સાજા થઈ જશો, તો વ્યક્તિનું કે દર્દીનું મન એ રીતે કામ કરે કે એ પોઝિટિવ સજેશન્સ આપે પોતાના બોડીને અને એનામાં ગુણાત્મક પરિવર્તનો જોવા મળે, પણ દરેક વખતે એ શક્ય નથી. અમુક ટકા લોકોમાં જ એ શક્ય થાય છે, અને જ્યાં શક્ય નથી થતું ત્યાં કહેનારા લોકો એવું કહે છે કે તમને આ ગ્રહ નડે છે કે પેલો નડે છે, હજી તમારે આટલું કરવું પડશે, આટલું તમે જે ચડાવ્યું એ ઓછું છે, તમારે વધારે ચડાવવું પડશે. અમારી પાસે જે ઘણા પેશન્ટ્સ આવે છે, લાખોના લાખો રૂપિયા અંધશ્રદ્ધામાં એ લોકો બગાડીને આવે છે અને પછી કહે છે કે હવે મારી પાસે દવા માટે પૈસા નથી. તો એવું શું એમના મગજમાં થતું હશે કે પરિબળ હશે કે જેને કારણે એ લોકો આવી રીતે લાખો રૂપિયા પોતાનો કિંમતી સમય અને બધું જ બગાડવા માટે તૈયાર હોય છે? એક જાતનું જે આપણે કહીએ ને મેજિકલ થિંકિંગ કે મેજિકલ વિશીસ કે કોઈ પણ તકલીફ છે તો એનો જે આપણે સાચો રસ્તો લઈએ એ થોડો લાંબો હોય છે, થોડો સ્ટ્રગલ્સ વાળો એટલે કે સંઘર્ષ વાળો હોય છે, પણ એ બધું બાયપાસ કરી અને ટૂંકમાં જલ્દીથી કઈ રીતે સારું થઈ જાય કે કઈ રીતે આપણને જે જોઈએ છે મળી જાય એ લેવલની એક જે માનસિકતા લોકોની છે કે શોર્ટકટ, યસ, કે વાસ્તવિક દુનિયાથી દૂર જઈને કોઈ દિવા સ્વપ્નોમાં જતા રહો, કોઈ પોતાની સ્વપ્ન સૃષ્ટિમાં જ રહો, અને એટલા માટે એ લોકો રેગ્યુલર રસ્તાઓની જગ્યાએ આવા બધા શોર્ટકટ સ્વપ્નાવે છે. પણ આપણે જોઈએ છીએ કે ભણેલા લોકો પણ કેટલીક વાર આનો ભોગ બનતા હોય છે, યુવક યુવતીઓ પણ આમાં ફસાઈ જતા હોય છે, તો એવું કેમ, એને રોકવા માટે શું કરવું જોઈએ? એજ્યુકેશન એટલે કે શિક્ષણ, શિક્ષણ એટલે ફક્ત, જે રીતે તમે બહુ જ સાચી વાત કીધી કે ભણેલા લોકો પણ આમાં ફસાય છે, એટલે શિક્ષણ એટલે ફક્ત જે તમે ડિગ્રીઝ મેળવો છો એ નહીં, પણ એક આખું જે જ્ઞાન આપવાનું છે લોકોને, માઇન્ડસેટ, માઇન્ડસેટ, એ માઇન્ડસેટ બદલવાની જરૂર છે. શ્રી વિજયભાઈ, હું આપને પૂછવા માંગીશ કે આમાં કેવી રીતે રસ્તો કાઢી શકાય, હમણાં કેટલાક બનાવો એવા બન્યા છે એના વિશે આપને શું કહેવું છે? એની અંદર પહેલાં તો રસ્તો એવો કરી શકાય કે દરેક વ્યક્તિને સારો એવો વે એને આપવાની જરૂર છે, યોગ્ય માર્ગદર્શન યુવાઓને આપવાની જરૂર છે કે આવું કંઈ જ રિયાલિટી હોતી નથી. કોઈનામાં કોઈ માતાજી કે કોઈ પણ દેવ કે કોઈ જ દેવી કોઈનામાં કોઈ દિવસ પ્રવેશ નથી કરતા હતા, જસ્ટ ટાઈપ ઓફ માનસિકતા હોય છે અને એની અંદર હિપ્નોટાઇઝ થઈ જતા હોય છે, અને હિપ્નોટાઇઝ કોઈ પણ માઇન્ડ તમારે એક જગ્યાએ સેટ થઈ જાય ને એટલે એનામાં એક એક્સાઇટિંગ જેવું ફીલ થતું હોય છે, એટલે આખો વાઇબ્રેટ થવા માંડે ને આપણે એમ કહીએ કે જો આને માતાજી આવે, બાકી કોઈ જ માતાજી કોઈનામાં જ આવતા નથી હોતા. આ એક ફેક્ટ વસ્તુ છે અને આ એના માટે જે યુવાનો છે કે જે એના સાથેના જે જોડાયેલા છે એમને સાચો માર્ગદર્શન આપવાની જરૂર છે. એજ્યુકેશન તો છે જ, પણ ઘણા લોકો એવા આની સાથે જોડાયેલા છે અને ઘણા એવા અત્યારે તો તમે જુઓ ને ઘરે ઘરે બધા તમને ભૂવાને ઘણા બધા જોવા મળશે, બે ઘર છોડીને ત્રીજા ઘરે જાઓ ને એટલે આ જોવા મળે છે. તો પહેલાં તો આ વસ્તુની પર દરેકે એક પગલાં લઈને એને અટકાવવાના પહેલાં રસ્તા લેવા જોઈએ કે આ વસ્તુ બંધ થશે તો જ લોકો ડાયવર્ટ થશે, બાકી દિવસે ને દિવસે વધતા જાય છે. હમણાં લેટેસ્ટ એક એક્ઝામ્પલ લઈએ, કોઈનું નામ હું આપવા નથી માગતો, પણ જે લેટેસ્ટમાં વધારે પડતું ચાલી રહ્યું છે ધબુડી માતા, તમે જોઈ શકો છો કેટલા યુવાનો એની અંદર હજારો બે હજારો યુવાનો પોતાના
દિવસો પાણી પાડીને એની ગાદી કરાવવા જાય ને એની પાછળ વર્ષ પેલો ટાઈમ વેસ્ટ કરે ને. હવે એ જે ધબુડી માતાનું જે કેરેક્ટર નિભાવે છે ધનજી વડ, એ પોતે એક જ એવો પ્રોગ્રામ કરવાનું 3.5-4 લાખ રૂપિયા પેમેન્ટ લે છે, અને યુવાનો પોતાના જે 300-400-500 રૂપિયાનો જે દિવસ છે એ બગાડીને એની પાછળ સેવામાં લાગે છે. તેનો કોઈ મતલબ નથી હોતો, કોઈ પોતાનું ભૂતકાળ કોઈ જ જોઈ નથી શકતું કે ભવિષ્ય કોઈ જ નથી જોઈ શકતું. આ એકદમ અંધશ્રદ્ધાની વસ્તુ છે અને એના માટે યુવાનોને તમામ લોકોને એમાંથી પાછું આવવું જરૂરી છે. એના માટે શું કરવું જોઈએ, કેવા પગલાં ઉઠાવવા જોઈએ? એના માટે પગલાં એવા લેવા જોઈએ કે જે આ વસ્તુ કરી રહ્યા છે એમને પહેલા અટકાવવા જોઈએ. જે આવો ધતિંગો કરે છે ભૂવાજીને હાંતેને એ અટકાવવા જોઈએ. લોકોનું માઇન્ડસેટ કરવું જોઈએ કે ભાઈ આવું રિયલી એમને એક રિયાલિટી બતાવી જોઈએ કે આમાંનું કશું જ નથી હોતું. અને આવા લોકો, હું તો મારા સાથે એવું માનું છું કે માનસિકતાના પેશન્ટો હોય છે જે આ બધામાં વિશ્વાસ રાખે છે. બરાબર, એક એમનું એવું માનસિકતા સેટ થઈ ગયું છે કે એને આવું જ હોય છે, બાકી આવું રિયલીમાં કશું નથી. એના માટે પગલાં એવા લેવા જોઈએ કે એવા ઘણા જે સારા એવા માણસો છે જે એજ્યુકેશન સાથે જોડાયેલા છે, એ લોકોને પણ મારી એક એડવાઇસ છે કે આવનારી પેઢીને તમે એવું એજ્યુકેશનની અંદર એવી પણ થોડીક સલાહ આપો કે આવું રિયાલિટી કશું જ નથી હોતું. કોઈ પણ જગ્યાએ આવું કંઈક થતું હોય તો એને અટકાવવાનો પ્રયત્ન કરો, કે કોઈ કેમ્પ આવા થઈ રહ્યા છે કે આવું કંઈ થઈ રહ્યું છે કે એને અટકાવવાનો પ્રયત્ન કરો કે આ રિયાલિટીમાં આવું કશું જ નથી હોતું. એના સામે જે પણ લીગલી થતા હોય પ્રોસેસ તમે લઈ શકો છો. બરાબર, એક પ્રકારનો ક્રાઇમ જ કહેવાય કે તમે આ રીતનું લોકોને પેલું કરી રહ્યા છો, તો તમે એની વિરુદ્ધ FIR કરીને કે અગેન્સ્ટ જઈને પણ તમે એની સામે પગલાં લઈને ત્યાં એને અટકાવી શકો છો. જી મીરાબેન, આપ પીસ ઓફ ઇન્ડિયા સંસ્થાના મહિલા વિંગના પ્રમુખ છો, આપ લોકોને અને ખાસ કરીને મહિલાઓને શું સંદેશ આપવા માંગશો કે જેથી આવી રીતે ભોગ ના બને? નમસ્કાર. સૌથી પહેલાં તો હું મારી ઓળખાણે આપું કે પીસ ઓફ ઇન્ડિયા નારી શક્તિ બ્રિગેડ કે જે આખા દેશમાં બધે સર્વવ્યાપી રીતે ચાલી રહ્યું છે તેની મને ગુજરાત રાજ્યની અધ્યક્ષ બનાવી છે, અને તેમાં હું મારા ગુરુ કે જે જીતુભાઈ વાઘેલા છે તેમને પ્રણામ કરું છું. અને પછી આપનો જવાબ એ આપું છું કે આપ જે કહો છો કે નારી શક્તિ માટે જ્યારે કે મને અધ્યક્ષ તરીકે નિમણૂક આપી છે તો મારી એક ડ્યુટી બને છે, મારી એક ફરજ બને છે કે મારે નારીઓને સજાગ કરવી, જાગૃત કરવી. મારા અંડરમાં અથવા મારા સંપર્કમાં જેટલી નારીઓ છે તે બધી એજ્યુકેટેડ છે અને તે સાથે હું સંગઠનનું કામ કરું છું. તેથી એવા પણ નારીઓ છે કે જે પોતે કંઈ જાણતી નથી, તેમને ખબર નથી પડતી કે હું ક્યાં છું અને શા માટે શું કરી રહી છું. તો મારે એક વિનંતી, એક અપીલ કરવાની છે દરેક મહિલાઓને, દરેક મહિલાઓને, એજ્યુકેટેડ હોય કે અશિક્ષિત હોય, એ લોકોએ શિક્ષિત બનવાની જરૂર છે. ફક્ત ભણી લેવાથી, ડિગ્રીઓ લઈ લેવાથી જો આજે એ બહેનો એ જ કામ કરી રહી છે કે જે અંધશ્રદ્ધા માટે જે મહિલાઓ ધબુડી માતાની પાસે જાય છે, તો ક્યારેક ગણપતિ દૂધ પીવે છે ત્યાં નમન કરવા જાય છે, તો ક્યારેક પાણી બોટલમાં પાણી આપીને માણસ કેન્સર મટાડી શકે છે એવા પણ ધુતારાઓ વિશે આપણે સાંભળ્યું છે. તો મહિલાઓ, માતા, જ્યારે માતા પોતે માતા છે, જનની છે, અને તે પોતાના બાળકને આવું એજ્યુકેશન નાનપણથી આપે છે કે તમે મોટા થઈને સંસ્કારી બનો, તો આ ક્યાંનો સંસ્કાર થયો કે તમે એજ્યુકેટેડ છો છતાં પણ ત્યાં જાઓ છો કે જ્યાં ન જવું જોઈએ? અને એ અંધશ્રદ્ધા છે આપણા બાળકોને, આપણી દીકરીઓને. તમે પોતે માતા થઈને, નારી થઈને અને નારી શક્તિ હવે તો કહેવડાવો છો તમે પોતાની જાતને. આપણે પોતે જ કહીએ છીએ કે ના, અમે નારી શક્તિ છીએ, તો શા માટે આપણું સમાન ગુમાવવું જોઈએ અને આવું અંધશ્રદ્ધા તરફ વળવું જોઈએ નહીં? આપણે એક સમાજને, સમાજના નાગરિક જ્યારે બનાવીએ છીએ આપણે, તો પછી શા માટે આવા ધુતારાઓને, ઢોંગીઓને, ધબુડી બા, આ જે ધબુડી માતા છે તેમને, હું તો DYSP છું અને નાગરિક સુરક્ષા ચલાવું છું, સિવિલ ડિફેન્સમાં છું, તો હું તો આપને આહવાન કરું છું કે જો કોઈ આવું કરતું હોય તો તમે ત્યાં જશો નહીં, અને આ જે ગુનાહિત પ્રવૃત્તિ છે તે રોકવા માટે હું આપની પાસે આવીશ. તમે ડરશો નહીં અને ક્યાંય જશો નહીં. દવા અને માનવ ધર્મ એ બે જ એ પ્રકાર છે કે જે તમને સાજા કરી શકે છે. આપણે કેટલીક વખત જોઈએ છીએ કે આપણે હોસ્પિટલમાં એવા પેશન્ટ્સ આવતા હોય છે કે જેમાં કેસ સાવ બગડી ચૂક્યો હોય છે અંધશ્રદ્ધાને કારણે, કે કોઈ આવી રીતે ગેરમાર્ગે દોરાઈને એવું બધું કરી ચૂક્યા હોય છે પોતાના શરીર પર કે પોતાના પરિવારજનો ઉપર, કે પછી એને રિકવર કરવા બહુ મુશ્કેલ થતા હોય છે. તો આપણે શું કરવું જોઈએ એના માટે, અને આપ આપની સંસ્થા દ્વારા શું કહેવા માંગશો? બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો છે આપે, અને આ સવાલના જવાબ માટે પળે પળે હું તત્પર છું.
હું 20 વર્ષથી છેલ્લા 20 વર્ષથી ઇમરજન્સીમાં કામ કરું છું અને એટલા માટે દરેક જાતની ઇમરજન્સીમાં આ એક ઇમરજન્સી કહી શકાય કે જે સામૂહિક બળાત્કાર છે. અને આપ કહો છો એમ જેના જે એના જેટલા પેશન્ટ છે અથવા જે એના પોતે ગુનેગાર બન્યા છે એ બધા લોકોને વાળવા તો જોઈએ નહીં, પણ એ જે કરી રહ્યા છે એ લોકોને પકડવા જોઈએ, સીધું પકડવા જોઈએ, કોઈ ડર રાખવો જોઈએ નહીં. કારણ કે સમાજમાં જ્યારે વિકાસની ગતિ વધી રહી છે અને એ વિકાસલક્ષી કાર્યક્રમો ગુજરાતની યોજનાઓ થકી જ્યારે આપણી સરકાર આપણા સમાજ સુધી પહોંચાડે છે ત્યારે આવા ધુતારા લોકો તેને રોકવા માટેનો આ પ્રયત્ન છે. અને પ્રયત્ન એ લોકો જે જારી રાખે છે તેને જો આપણે સજાગ નાગરિક તરીકે નહીં રોકીએ તો બીજું કોણ રોકશે, માટે ડરવાની જરૂર નથી. અને જે આપે ક્વેશ્ચન પૂછ્યો કે જે એનો ભોગ બની ગયા છે, ભોગ બની ગયા છે તો ચોક્કસ સાયકિયાટ્રિસ્ટ બેન છે, મેડમ અહીંયા હાજર છે, અને તમને જ્યાં તમને પોતાને શ્રદ્ધા હોય તો ડોક્ટર પાસે જ જવું જોઈએ, ડોક્ટર જ એનું નિદાન કરી શકે છે. આ સાયન્સ છે, ધીસ ઇઝ નોટ ધ ધર્મ. આને ધર્મના નામે તેને અધર્મ કરીને તમે એમની પાસે ના જાઓ, ઢોંગી દૂતારાઓને ખુલ્લા પાડો. ફક્ત મેડિકલ સાયન્સ આજે આપણે ચંદ્ર સુધી પહોંચી ગયા છીએ, બધી જાતના સાયન્સમાં આપણે સર્વોપરી છીએ, તો શા માટે આવા ઢોંગી દૂતારાઓને શરણે થવું જોઈએ? આપણી પાસે મેડિકલ છે, મેડિકલ સાયન્સ છે, એમની પાસે જાઓ અને પોતાની નિદાન કરાવો. થોડુંક હું ઉમેરવા માંગીશ આચાર્યભાઈ, જે તમે પ્રશ્ન પૂછ્યો કે જે હોસ્પિટલમાં આવતા લોકો છે એ જ્યારે આવે છે ત્યારે એટલા કથળી ચૂકી હોય છે એમની કન્ડિશન નથી રહેતું. એટલે આમાં સામાન્ય રીતે માનસિક રોગોમાં સ્કિઝોફ્રેનિયા છે, બાયપોલર ડિસઓર્ડર કે જેમાં મેનિયાની બીમારી છે, આ બધા એવા રોગો છે કે જેમાં વર્તન લોકોનું જે આપણે એકદમ સાદી ભાષામાં કે કોમન લોકોની ભાષામાં કે ગાંડપણ કહીએ એવું વર્તન થતું હોય છે. એ વર્તન જ્યારે થાય છે ત્યારે લોકો આ સમજી નથી શકતા કે આ એક બીમારી છે કે જેની પણ ટ્રીટમેન્ટ પોસિબલ છે. અને એ લોકો દર્દી છે એવું જ સ્વીકારતા નથી હોતા, કે આનામાં કઈક આવી ગયું છે, ચલો આપણે ભુવા પાસે લઈ જઈએ, ચલો પેલું પેલું બધું ઉતારીએ, એનું ઝાડુથી મારો પ્રેશર નજર ઉતારીએ, બધું કરીએ એટલે વળગણ જતું રહેશે ને સારા થઈ જશે. આનું એક સૌથી મોટું કારણ એ છે કે લોકોમાં એ જાગૃતિ નથી કે માનસિક બીમારીઓ આ પ્રકારની હોઈ શકે છે. એટલે પહેલું સ્ટેપ નંબર 1 લોકોમાં આ અવેરનેસ એટલે કે જાગૃતિ લાવવાની છે કે કેવી કેવી બીમારીઓ હોય છે. જેમ કે અમુક લોકો છે એકલા એકલા બોલે, એકલા એકલા વાતો કરે, શંકા વહેમ કરે, એવા વર્તન કરે કે જે બીજા લોકો સમજી ન શકે, પણ એમની બીમારીના લીધે એમના મનમાં જે ચાલતું હોય એના લીધે એવી રીતે વર્તન કરતા હોય છે. એટલે આ બધાનું થોડુંક વધારે અવેરનેસ લોકોમાં આવે તો લોકો ઓળખતા થાય કે આ માનસિક બીમારી છે, કોઈ વળગણ નહીં, અને એ લોકો મનોચિકિત્સક કે ડોક્ટર પાસે લઈ જાય અને નહીં કે ભુવાઓ પાસે. આ વસ્તુની જાગૃતિ સૌથી પહેલી લાવવી બહુ જ જરૂરી છે. આપની વાત સાચી છે મિત્રો. આપ કે આપના સ્વજન કોઈ પણ આપ જુઓ કે જેમનું અસામાન્ય એબનોર્મલ વર્તન હોય કે કંઈક અસહજ અનુભવતા હોય તો ધાર્મિક આધ્યાત્મિક માન્યતાઓથી ગેરમાર્ગે દોરાવાની જરૂર નથી કે કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાની જરૂર નથી, પરંતુ ખ્યાતિબેન જેવા જાણીતા જે એક્સપર્ટ ઓથોરાઇઝ છે, અધિકૃત છે, જેમણે તાલીમ લીધી છે, એવી વ્યક્તિઓ પાસે, નિષ્ણાતો પાસે આપ માર્ગદર્શન લઈ શકો છો અથવા પીસ ઓફ ઇન્ડિયા સંસ્થાનો આપ સંપર્ક કરી શકો છો. વાતચીત કરવા બદલ ખૂબ આભાર. આપણે અત્યારે જે ચર્ચા કરી તે અંધશ્રદ્ધા વિશે કરી અને તેને મેડિકલી કેવી રીતે ક્યોર કરી શકાય તે માટે કરી. અહીંયા જે ડૉક્ટર મેડમ બેઠા છે અને તેમણે પણ આપને માહિતી આપી, અને તેઓ સાયકિયાટ્રિસ્ટ છે, તે સાયકોલોજીકલી જે માંદુ પેશન્ટ છે તે જ મેઇન મુદ્દો એ જ છે કે ઢબોળી માતાઓ જેવા અને એમના જેવા ઘણા ધુતારાઓ કે જે આ સમાજમાં બધી ફેલાવી રહ્યા છે, એમાં ડભોળી માતાનો તો એક બહુ સરસ મજાનો એક કિસ્સો સાંભળેલો છે અને આપ સૌ જાણો જ છો કે તેઓ કેન્સર મટાડી દે છે. તો પછી આ ડોક્ટરો શું કરે છે? તેઓ શા માટે મેડિકલ ભણ્યા અને શા માટે કેન્સર સ્પેશિયાલિસ્ટ છે? અત્યારે આપ જાણો છો કે સિવિલમાં સૌથી સારામાં સારી કેન્સરની જે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તે આખા ગુજરાતમાં આપણી સરકારે એને ડેવલપ કરી આપી છે કે કેન્સરના પીડિતો ત્યાં જાય, સારી ટ્રીટમેન્ટ લે, સાજા થાય અને મેડિકલી એ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો જો એ કેન્સર મટાડી શકતા હોય તો પછી મેડિકલમાં કોઈ જાય જ નહીં ને? આ
આટલા બધા શા માટે પૈસા ખર્ચીને કોઈ મેડિકલમાં ભણવા જાય, બધા પોતપોતાનો ધંધો લઈને આ રીતે શા માટે ના બેસી જાય? તો તો પછી આપણો દેશ, લોકો જ્યારે પહેલા કહેતા હતા, શરમજનક વાત છે કે આપણને ભિખારી ગણવામાં આવતા હતા, આજે આપણે સરકાર શ્રીમાં મોદીજીનું નામ હું એટલા માટે લેવા માંગીશ કે તેઓ આખા દેશમાં આપણું નામ રોશન કર્યું છે કે આપણો દેશ એ વિકાસલક્ષી છે. તો ત્યારે આવા ધુતારાઓને સરને શા માટે જવું જોઈએ? જાગો નારીઓ, જાગો યુવા જાગે. અને દરેક, હું તો એમ કહું છું કે દરેક ઘરમાં, જેમ આપણે જે માતાઓ કે પિતા બાળકને જે કંઈ સમજાવે છે, આ પણ એક સબ્જેક્ટ લેવો જોઈએ કે રોજ આ એક વસ્તુ શીખવાડવી જ જોઈએ કે જો તમને કંઈ તકલીફ હોય. ઘણા વિદ્યાર્થીઓ ડરી જતા હોય છે કે હવે એક્ઝામમાં અમે પાસ થઈશું કે નહીં. ઘણા યુવાનો એમ ડરે છે કે હવે અમને રોજગારી નથી તો આપઘાત કરીશું. તો એવા જ લોકોને આ લોકોના ફરતા માણસો પકડી જાય છે અને ડભોડી માતા પાસે લઈ જઈને કહે છે કે આ તમારું કેન્સરનું નિદાન કરશે, આ તમારી રોજગારી નથી મળતી તો એ પણ અપાવશે. ક્યાંથી અપાવશે? શું એ ગવર્નમેન્ટ છે? શું એ સરકાર છે? ના. તો તમે પોતે મૂર્ખ બનવા માટે જન્મ્યા છો? ના. તો જો તમારા બધા પ્રશ્નોનો આ જવાબ ના હોય છે તો તમે સમજો તમે ક્યાં છો. તમે મૂર્ખ બની રહ્યા છો પોતાની જાતને. જ્યારે તમે આટલા એજ્યુકેટેડ છો તો શા માટે તમે આવી રીતે સમાજમાં, ઘરમાં, પોતાની સંતાનોની નજરમાં અને યુવાનોની નજરમાં આટલી ખરાબ રીતે નીચી પાડી રહ્યા છો? તો આપને નિવેદન છે, અપીલ છે. હવે ડભોડી માતાએ તો એક હજી નવું કરેલું કે એક મહિલાને એવું કહ્યું કે ચંપલ મોઢામાં રાખીને આપ મંદિરના ફેરા કરો, એવું કહ્યું. અને 2,500 માણસની વચ્ચે એ મહિલા મોઢામાં ચંપલ લઈને અને પોતે રાઉન્ડ ફરી, ગોળ ગોળ ફરી, અને એને એમ કહેવામાં આવ્યું કે તો જ તારા અપરાધ દૂર થશે, તું અપરાધી છે. તો એનો શું અપરાધ હોઈ શકે તો આપણે તો નથી જાણતા. અરે ઓ મહિલા કે જેણે ચંપલ મોઢામાં લીધી હતી, હું એને પ્રશ્ન પૂછું છું કે તમે આ રીતનું કર્યું, તમને પોતાને નથી ખબર કે તમે અપરાધી છો કે નહીં? ના, કોઈ પણ સ્ત્રી અપરાધી હોતી નથી, સમાજ એને અપરાધી બનાવે છે. તો તમે એ પોતાનો ગુનો કબૂલો અને આવા ધબોડી માતાની પાસે જઈને ચંપલ મોઢામાં લેશો તો કેટલા બધા બેક્ટેરિયાની પધરામણી પેટમાં કરો છો અને પછી રોગી તો થવાના જ છો. અને જ્યારે રોગ થાય છે ત્યારે બીજા ભૂવા તમને આ જ રીતે મારશે, ચપ્પલ મારશે મોઢા, આજે તો મોઢામાં લીધી છે, પછી તમારા માથામાં ચપ્પલ ખાવી પડશે. તો બહેનો, આ નારી શક્તિનું અપમાન થઈ રહ્યું છે. જાગો નારી, જાગો. તો વિજયભાઈ, કેટલાક લોકો એવો દાવો કરતા હોય છે કે પોતે પોતાની શક્તિથી કેન્સર, એઇડ્સ એવા અસાધ્ય રોગો મટાવી દેશે, મટાડી દેશે. તો એ વિશે આપનું શું માનવું છે? એવું તો કોઈ પોસિબલ જ નથી કે કેન્સર, એઇડ્સ જેવા રોગો, જે ભયંકર રોગ કહેવાય, જે દવા થયા વગર, આવા કોઈ દોરા કે આવું કોઈ પાણીથી કે એનાથી આરામ થઈ શકે એવું કોઈ પોસિબલ જ નથી. આ એક અંધશ્રદ્ધા છે. એવું જો એવું લેટેસ્ટ એક્ઝામ્પલ હું તમને આપું કે આવી અંધશ્રદ્ધાના કારણે ધબુડી માતાનું એક લેટેસ્ટ એક્ઝામ્પલ લો કે એક છોકરો એની દવા બંધ કરવાથી કેન્સરના કારણે મૃત્યુ પામ્યો. તેનું જવાબદાર કોણ? એના મા બાપ કે આ ધબુડી માતા? ધોગી ધબુડી માતા જ ને ધનજી ઉર્ફે, કે જેણે વૈજ્ઞાનિકોને અને મેડિસિનોને બંધ કરાવડે, એને જે રિસર્ચ થયેલી દવાઓ હતી એને બંધ કરાવડે, એને એને એમ કીધું કે મારો દોરો રાખો યા આ રાખો, મારી માનતા રાખો, એના કારણે એ છોકરાનું અત્યારે મૃત્યુ થયું. તો ખોટ કોને પડી? એના મા બાપને કે સમાજને કે ધબુડી માતાને? એટલે આવી અંધશ્રદ્ધાઓમાં કે આનાથી કોઈ જ આવા રોગ નાબૂદ થતા નથી. એના માટે જો એવા રોગો થતા હોય તો ગવર્નમેન્ટ આટલી મોટી હોસ્પિટલ જ ના બનાવતા ને, સર્જનો બનવાની જરૂર જ નથી. નામાંકિત કેન્સર સર્જનો છે જેની અત્યાર સુધી એડ્સની દવા, જે હજી વૈજ્ઞાનિકો રિસર્ચ કરી રહ્યા છે, એ દાવા એવા થઈ રહ્યા છે કે આવા રોગો પણ અમે મટાડી આપીએ છીએ. તો આવી અંધશ્રદ્ધા દૂર કરો કે આવા જે રોગો છે, જે આવા બેક્ટેરિયા શરીરની અંદર એન્ટર થયા પછી એના માટે અમુક મેડિસિન બનેલી હોય છે, જે એના સામે એની સામે લડત આપીને એ રોગોને નાબૂદ કરતા હોય છે. તો આવા દોરાથી કે આવાથી એવા રોગો નાબૂદ નથી થતા હોતા. એટલે હું તો યુવાનોને તેમજ તમામ જનતાને એવું કહેવા માંગીશ કે આવી અંધશ્રદ્ધામાંથી બહાર નીકળીને વૈજ્ઞાનિકો તરફ દોરાઓ, વિજ્ઞાન તરફ દોરાઓ, ડોક્ટરોની સલાહ લો, સાચી માર્ગદર્શન લો. બાકી આવા ભુવાર કે આવા જે કંઈ કરી રહ્યા છે એમને તો એવું કહું છું કે એમની એમને એમ કહો કે તમારું ભવિષ્ય એમને કહો. એ લોકોનું ભવિષ્ય કે છે તો એમનું ભવિષ્ય કેમ એમ નથી કહી શકતા કે અમારે કાલે આમ થવાનું છે? કે મેં આટલા લોકોનું કેમ દુઃખ દૂર કરે છે? ભાઈ તું તારું જ કરીને દેસ ને, તારું જ સારું કર ને. બરાબર. આ ધનજી ઓળ જે પોતે 45,000-50,000 ના ભાડાના મકાનમાં પોતાનું રેન્ટ આપીને રહે છે,
જેને લઈ જવા આવવા માટે ગાડીઓની એરેન્જમેન્ટ કરો, એની ગાડી કરવાના 3.5-4 લાખ રૂપિયા આપો, પ્લસ પોતે 18-20 તોલા સોનું પહેરે છે, એની વાઇફ 18-20 તોલા સોનું પહેરે છે, આ બધા પૈસા ક્યાંથી આવે એની પાસે? સમાજના જ પૈસા, યુવાનોના જ પૈસા, નાગરિકોના જ પૈસા, જે મંદિરોમાં જઈને જઈને મૂક્યા છે. તો એ પૈસા તમે કોઈ સારી જગ્યાએ યુઝ કરો ને, કોઈ કેમ્પ કરીને બેરોજગારોને રોજગારી માટે નાનો મોટો ઉદ્યોગ ખોલો, શિક્ષણ આપો, ચોપડા વિતરણ કરો, આવી કોઈ સારી એવી ક્રિયાઓ કરો જેથી જેને શિક્ષણનો અભાવ છે એને શિક્ષણ મળી શકે, બેરોજગાર છે એને રોજગારી મળી શકે, કન્યા કેળવણી કરો, આવા સારા કાર્ય કરો ને. આવા ધુતારાઓ પાછળ પૈસા પકડીને કોઈ મિનિંગ નથી. ભગવાન નવરા નથી પડ્યા ભાઈ કે તમારા માટે પૃથ્વી પણ નીચે આવે અને દાણા જોઈને તમને કહી શકે એવા કોઈ દાણા કે એવું કશું હોતું નથી. આ બધી એક માનસિકતા હોય છે, એ છે ને માનસિક રોગથી પીડાતા હોય છે, એ લોકોને જ દવાની જરૂર હોય છે. એ શું બીજાને સાજા કરવાના છે? પોતે જ પેશન્ટ છે, દર્દી જ બીજાને શું સાજા કરવાના છે? એટલે એની પહેલા ટ્રીટમેન્ટ કરવાની જરૂર છે કે આવું કંઈ જ નથી. એટલે નમ્ર વિનંતી છે પીસ ઓફ ઇન્ડિયાના યુવા અધ્યક્ષ તરીકે, યુવાનોને તેમજ તમામ જનતાને મારી નમ્ર વિનંતી છે કે આવા અંધવિશ્વાસમાંથી બહાર નીકળો અને સમાજને સારા રસ્તે લઈ જાઓ. ને આવું બધા દર્દી તો થતા હતા, અમારા જેવા જેને ગવર્નમેન્ટે અમને કે સરકારે જે અમને નિયુક્ત કર્યા છે આવા કામો માટે, અમારા લોકોના સંપર્ક કરો અને આવા જે કાર્યો કરી રહ્યા છે એને અટકાવવા માટે અવશ્ય અમને સંપર્ક કરો અને આવી અંધવિશ્વાસને અટકાવવાનો પ્રયત્ન કરો. અહીં અમે જે ઇન્ટરવ્યુ આપ્યો અને સરસ્વતી ચંદ્રજીએ લીધો તે માટે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. તે સાથે નારી શક્તિ બ્રિગેડ અને પીસ ઓફ ઇન્ડિયાના વિજયભાઈ, હું મીરાબેન અને ડૉક્ટર મેડમનો પણ હું આભાર માનું છું. અને ચાલો પીસ ઓફ ઇન્ડિયા, નારી શક્તિ બ્રિગેડ તરફથી આપણે ગુજરાત રાજ્યના દરેક નાગરિક એક શપથ લઈએ જે જાગૃતિની હશે, તો આપની સામે હું મૂકું છું તે પ્રતિજ્ઞા લઈએ કે ચાલો ભાઈઓ એવમ આદરણીય જનનીઓ એક પ્રણ લે કે મેં ભારતીય હું, બોલીએ મેરે સાથ કે મેં ભારતીય હું, રાષ્ટ્ર હૈ તો મેં હું, ભારત મેરા મૂલાધાર હૈ, મેરી સાંસ હૈ, ભારત મેરા હૃદય હૈ, મંદિર હૈ, ભારત મેરી પ્રાર્થના હૈ, ભારત મેરા આદર્શ હૈ, ઓર ભારત મેરી પ્રગતિ હૈ, ભારત મેરી સંસ્કૃતિ હૈ, ઓર ભારત હી મેરા ચૈન હૈ, ઓર ભારત કે અગર હમ શાંતિ દૂત કહેલાતે હૈ તો પીસ ઓફ ઇન્ડિયા કી તરફ સે મેં આપ સબકો યહી અપીલ કરતી હું કે સિર્ફ ઓર સિર્ફ પ્રગતિ કી ઓર જાએ, અંધશ્રદ્ધા કી ઓર ના જાએ. જય હિન્દ, જય ભારત. ખ્યાતિજી, આપ એક મનોચિકિત્સક તરીકે લોકોને શું સંદેશ આપશો? એક મનોચિકિત્સક તરીકે હું આપ સૌને એવું કહેવા માંગીશ કે શ્રદ્ધા એ એક સારી વસ્તુ છે. તમે ભગવાનમાં શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો, એમાં કોઈ જ વાંધો નથી, બહુ સારી વાત છે. પણ આવી રીતના ઢોંગી લોકો પાછળ તમે અંધશ્રદ્ધામાં તમારે તન મન ધનથી ધોવાઓ નહીં અને તમે હંમેશા સાચા માર્ગે જાઓ. તમને કોઈ તકલીફ છે તો યોગ્ય વ્યક્તિની સલાહ લો, આવી રીતે તમારું જીવન આવી રીતે નષ્ટ ન કરો ઢોંગી લોકો પાછળ બધું ખર્ચી. વિજયભાઈ, આપ લોકોને શું સંદેશ આપવા માંગો છો? હું લોકોને એક જ સંદેશો આપવા માંગીશ કેમ જે આપણે જે અગાઉ ચર્ચા થઈ કે આ બધું સાયકેટ્રિસ અવેલેબલ હતા, ડીવાયએસપી ક્રાઇમ રિગાર્ડિંગ, આ બધું એક ક્રાઇમ છે અને આની આગળ વધારે વધવું ન જોઈએ, આને અટકાવવું જોઈએ. અને યુવાનો અને બધાને એમ જ કહીશ કે આ બધું અટકાવીને પોતાની માનસિકતા ન બગાડો, પોતાનું સંતુલન ન બગાડો અને પોતાનો ગ્રોઅપ ના બગાડો. એના કરતાં તો તમે એજ્યુકેશન તરફ તમારો ગ્રોઅપ કરો તો સારી પોસ્ટિંગ મળશે. મતલબ બેરોજગારી માટે ત્યાં જવાની જરૂર નથી, સારી જગ્યાએ ઇન્ટરવ્યુઝ કરો, સારી એવી સ્ટ્રગલ કરો, પર્સનાલિટી ડેવલપમેન્ટ છે, ઘણા બધા ક્લાસીસો જે હોય છે, જે પ્લેસમેન્ટ હોય છે, એવા લોકોના કોન્ટેક્ટ કરો ને જેથી તમને બેરોજગારીની રોજગારી મળશે. એટલે લાસ્ટમાં એટલું જ કહેવા માંગીશ કે આ બધું બંધ કરો એવી નમ્ર વિનંતી છે અને આવું કંઈ થતું હોય તો ચોક્કસ એને અટકાવવાનો પ્રયત્ન કરો. અને આવું તમને કે મને કોઈ પણ જગ્યાએ દેખાય તો પ્લીઝ એક યુવા અધ્યક્ષ તરીકે ગુજરાતના એક નમ્ર વિનંતી કરીશ કે અને તમારાથી જો અટકાઈ શકાય તો અટકાવવાનો પ્રયત્ન કરો, નહીં તો અવશ્ય અમારો સંપર્ક કરીને આ વસ્તુને આગળ ફેલાવો ન કરો. કેમ કે આ જો ફેલાવો ને તો એક ભયંકર ઝેર છે ને જેની અંદર આપણો દેશ વિખડાતો જ જશે ને આપણે જ નુકસાન પામીશું. થેન્ક યુ વેરી મચ.